મહારાજ પણ રાજી થયા કે અદ્ભુતાનંદ સ્વામીની છાતીને ધન્યવાદ છે, 56 ની છાતી વાળા હતા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ, સ્વામીની જોડે રહેજો, એ બાજુ સત્સંગ થાય તો સારું. મુક્તાનંદ સ્વામી આવ્યા છે અને ચરોતરમાં સત્સંગની શરૂઆત અદ્ભુતાનંદ સ્વામી દ્વારા થઈ છે, આ ન ભૂલવું જોઈએ. વિક્રમ સંવત 1869 ની સાલ છે, કારમો દુકાળ પડ્યો છે. પ્રભુ તારે કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જગતમાં જે સારા છે એની દશા સારી નથી હોતી. અને હીરાને હરણ ઉપર ચડાવવો પડે, પથરાને કોઈ ન ચડાવે. હીરાને પેલ પાડવામાં આવે, પથ્થરને કોઈ પેલ પાડે. ડોક્ટર થવું હોય એને 30 વર્ષ સુધી માથાકૂટ કરવી પડે, જેને દાંડ થવું હોય એને માથાકૂટ કરવી પડે. જેને એમએસ નું સર્ટિફિકેટ લેવું હોય એને બધી એને તકલીફ છે, પણ જેને માસ્ટર ઓફ થેફ્ટ એનું સર્ટિફિકેટ લેવું હોય, ચોરીનો સરદાર બનવો હોય, એને કોઈ ક્લાસ કરવા યુનિવર્સિટીમાં એડમિશન લેવા જવું પડે. અદ્ભુતાનંદ સ્વામી વડતાલમાં આવ્યા છે, દુકાળનો સમય છે, શિયાળો છે, કાતિલ ઠંડી છે, ચામડા સંતોના ચિરાઈ ગયા છે. ત્યારે આજના જેવા મકાનો હતા નહીં. વડતાલ ગામની બહાર રાયણવાળું જે અત્યારની જગ્યા છે, એ પ્રસાદીની જગ્યામાં રાયણના મોટા મોટા ઝાડ હતા, ત્યાં ઝાડની નીચે સંતોએ ઉતારો કર્યો છે. સ્વામીની સાથે 20 સંતો છે. એમાં શિયાળાની અંદર માવઠું પડ્યું પાછું, એક તો ઠંડી અને એમાં પાછો વરસાદ થયો. કહેવાય છે ને, દુબળાને બે દુકાળ. ભગવાનના એ પવિત્ર સાધુઓ છે, ખુલ્લામાં ઉતર્યા છે, શિયાળાની કડકડતી ટાઢ છે. ઇતિહાસ સાક્ષી છે કે સંતોએ સવારે જોયું તો મરેલા વાંદરાઓ જમીન ઉપર પડ્યા છે, ઝાડની નીચે નજર નાખી તો ઉપરથી પંખીડાઓ નીચે પડ્યા હોય એનો પ્રથારોપ થઈ ગયો છે, મરી ગયા છે પંખીઓ, મોરલાઓ મરી ગયા છે. આવી ઠંડી પંખી મરી જાય, પ્રાણી મરી જાય, સંતોના ચામડા ચિરાયા છે, શરીરમાંથી લોહી ટપકે છે, છતાં સંતો ધીરજ રાખે છે. અદ્ભુતાનંદ સ્વામી સંતોને મહારાજનો મહિમા કહે છે. હે સંતો, કેટલાય જન્મો સુધી સંસાર માટે, સંબંધીઓ માટે, સગાવાલા માટે આપણે કષ્ટ સહન કર્યું છે. આપણા એવા કયા મોટા ભાગ્ય કે આ જન્મે આપણે મહારાજને રાજી કરવા માટે આ કષ્ટ સહન કરીએ છીએ. એ સાધુની કેવી ધીરજ હશે, સાધુને બળ આપે છે. સંતો સ્નાન કરવા આવ્યા છે, પાણીમાં શરીર મુક્તાની સાથે ઠૂઠવાઈ ગયું છે, થીજી ગયું છે, એવું ઠંડુ પાણી છે, બરફ જેવું. સાધુના શરીરના એકે એક હાડકાઓ દેખાય છે. પાસળીઓ ગણવી હોય તો ગણી શકાય એટલા ક્રૂસ સંતો થયા છે, પણ છતાંય સંતોએ મહારાજની એકે એક આજ્ઞા સાર ધાર પાડી છે. અદ્ભુતાનંદ સ્વામીના અથાગ પરિશ્રમને લીધે એ નર્મદા નદી પૃથ્વી ઉપર આવી, પૃથ્વીમાંથી મધ્યપ્રદેશમાં ગઈ, મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવી, અને ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીએ ડેમ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી, અને પરિણામે ગુજરાત લીલું છમ થયું. એમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા, એમાં ગુજરાતમાં આવ્યા, અને એમાં અદ્ભુતાનંદ સ્વામી જેવી એક એક સરિતાને ગામડામાં મોકલી, અને ચરોતરનો સત્સંગ આજે કેવો લીલો ગમ છે એનું કારણ અદ્ભુતાનંદ સ્વામીનું તપ છે. સ્વામીએ કેવી મહેનત કરી, ચરોતરમાં ઘણા ગામોમાં સત્સંગ સ્વામીએ આમ કરાવ્યો છે. કચ્છમાં છેક 13 ગામ સુધી સ્વામીએ સત્સંગ કરાવ્યો. વિજાપુરના વજીબાને પણ સ્વામી દ્વારા સત્સંગ થયો છે. સ્વામીની વાતો દ્વારા એમના હૃદયમાં ભગવાન વસ્યા છે. સ્વામી વિચરણ કરતા કરતા કાનમ આવ્યા છે. કાનમ તો ના ભૂલાય ને, આમ તો એવું કહેવાય નહીં પણ અમે હવે કાનમી ગણાઈએ છીએ અમેરિકામાં. સાધુને કોઈ નાત ન હોય પણ લોકો અમને કે તમે હવે કાનમી થઈ ગયા, એટલે ઢોકળા વાળા નહીં હા, બાકી કાનમમાં ઢોકળા વધારે ખાય એવું સાંભળ્યું છે, પણ ભાષા ઉપરથી થોડું લોકોને લાગી જાય કે આ કાનમી લાગે છે. કાનમના પ્રદેશમાં સ્વામી આવ્યા છે, વેમારડી ગામમાં.
વેમારડી ગામના ભક્તિભાઈ છે, એને ભક્તિના રંગે રંગી નાખ્યા. એનું નામ પણ ભક્તિભાઈ, જાણે એનો જન્મ ભગવાનની ભક્તિ માટે થયો છે. સ્વામીના યોગથી એમાં સત્સંગ આવ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ હરિભક્તોને યાદ કર્યા. ભક્ત ગણેશ દુભાઈ નામ દ્વિજ, ભક્ત છે તુલજારામ. ભક્ત ગણેશ દુભાઈ નામ દ્વિજ, ભક્ત છે તુલજારામ. એહ આદે બેજા બહુ જાના વસે વે મારડી માં પાવન. બેજા બહુ જાના વસે વે મારડી માં પાવન. ગણેશભાઈ છે, તુલજારામ છે, ભક્તિભાઈ છે, આવા ઘણા બધા ભક્તોને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં હૃદયથી યાદ કરે છે. ભગવાન સ્વામિનારાયણની માળાના મણકા સમાન આ બધા હરિભક્તો છે. અને સ્વામી આગળ લખે છે, સાંભળજો. હા, કણ બી છે ભક્ત છે ભાઈ બા, કણ બી ભક્ત છે ભાઈ બા, જે વ્રજ ભાઈ ત્રિકમ દાસ તે હ. કણ બી ભક્ત છે ભાઈ બા, જે વ્રજ ભાઈ ત્રિકમ દાસ તે હ. માધા ભાઈ આદે ભક્ત બહુ કહીએ ગામ કંડારી માસ. માધા ભાઈ આદે ભક્ત બહુ કહીએ ગામ કંડારી માસ. બેમારડીના આ બધા ભક્તો છે ને કંડારી ગામના ભક્ત કણબી ભાઈ બા ભાઈ કાકા વ્રજભાઈ છે, ત્રિકમદાસ છે, માધાભાઈ છે, આ કંડારી ગામના ભક્તો છે. અને વાલા ભક્તો, આ કંડારી ગામ દ્વારા કાર્ય થયું છે, કેમ આપણે ભૂલીએ? આજે આપણા આ કાર્યમાં પણ અદ્ભુતાનંદ સ્વામીનો ફાળો નાનો તો ન જ કહેવાય. આ બીજ એમણે નાખ્યા છે. આ બીજ એ રાત્રિના 12 વાગે ઈશ્વર કાકા ગુરુજીને પકડીને લાવ્યા. રાત્રિના 12 વાગે કંડારી ગુરુકુલની જમીનનો દસ્તાવેજ થયો છે. એનું કારણ અદ્ભુતાનંદ સ્વામી જેવા સંતનું તપ એ ભૂમિ ઉપર હતું. વેમારડીમાં સત્સંગ જામ્યો છે ભાઈ. હા, એવો સત્સંગ જામ્યો. ભક્તિભાઈ વગેરે ભક્તિના રંગે રંગાયા. સ્વામી ચોરંદામાં આવ્યા છે, ત્યાં બેચરભાઈ અમીન નામના વગેરે ભક્તો છે, એમને પણ સત્સંગ થયો. બધા ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી એકવાર મહારાજને તેડાવો ને, અમારા ગામમાં મહારાજ પધારે, બધાને મહારાજના દર્શન થાય. અમે તો મહારાજના દર્શન કરવા જઈએ છીએ, પણ ગામના બાળકો, નાના નાના બહેનો, એને દર્શન નથી થયા. ગામના કેટલા પામર જીવો, એ પણ ભગવાનના દર્શને કરીને સુખી થશે. સ્વામીને વાત ગમી, સત્સંગ જામ્યો છે, મહારાજ આવે, આ સત્સંગ જોશે તો મહારાજ મારા ઉપર રાજી થશે. અદ્ભુતાનંદ સ્વામી નીકળ્યા છે, ગઢપુર આવ્યા છે, બધી વાત કરી છે. મહારાજ, કાનમનો સત્સંગ જોરદાર છે. હા, અને વાલા ભક્તો, જૂના સંતોએ વખાણ કર્યા છે. સંતોએ શાસ્ત્રમાં એમ લખ્યું, કચ્છ અને કાનમનો સત્સંગ ઉત્તમ છે. કચ્છનો સત્સંગ જેવો વખણાય છે, એવો ને એવો સત્સંગ કાનમનો વખણાતો હતો. એ ભૂતકાળ હતું, પણ છેલ્લા કેટલાય સમયથી એ કાનમના સત્સંગ ઉપર ધૂળ વળી ગઈ હતી. અને વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુદેવે બીડું ઝડપ્યું. હા, ગુરુજી કંડારી આવ્યા ને, કોઈ કથામાં આવે નહીં. રવિવારે સભા ચાલુ કરી 3-4 વાર તો સભા બંધ કરવી પડી, ખીચડી બનાવેલી નાખી દેવી પડે, કૂતરાએ ખાવા ન આવે. સત્સંગની કોઈને ગરજ નહોતી એવો એ વિસ્તાર હતો. ગુરુજીએ સભામાં પણ કહ્યું છે કે મને 2-3 વખત એમ થઈ ગયું કે આના કરતા કાઠિયાવાડમાં કોઈક સંસ્થા કરી હોત ને તો એ ધામધૂમથી સત્સંગ ચાલતો હોત. પણ ગુરુજી કે નહીં, જે હાવ એમનમ બીડ પડી હોય એવી જમીનને ખેડે અને એમાંથી સારી ફસલ ઊભી કરે, સાચો ખેડૂ કહેવાય. અમે તો ભગવાન સ્વામિનારાયણના ખેડૂ છીએ. આ જમીન હાવ એમનમ પડી છે ને, આને વધારે જરૂર હતી એટલે મહારાજે અમને મોકલ્યા છે. અમે આ વિસ્તારમાં સત્સંગ કરાવીશું અને આજે કાનમનો સત્સંગ તમારે જોવો હોય તો કંડારી આવો તો એકવાર તમને જોવા મળશે. હે વાલા ભક્તો, ખરેખર અત્યારે સત્સંગ કચ્છમાં છે, ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે, ઉત્તર ભારતમાં ક્યાં ક્યાં પહોંચ્યો.
અરે રાજસ્થાનમાં ક્યાં ક્યાં ખૂણે સત્સંગ પહોંચી ગયો. જયપુરનો સત્સંગ તમે જુઓ કેવો રૂડો સત્સંગ છે, પણ કંડારીનો સત્સંગ હું એટલા માટે વખાણીશ, કંડારીના ગામના બહેનોનો સત્સંગ હું એટલા માટે વખાણીશ કે કંડારી ગામમાં સાધુ છે, કંડારી ગામમાં સત્સંગ છે, અને કંડારી ગામના જ કંડારી ગુરુકુલમાં 6 સાધુઓ છે, 6 સાધુઓ ગામના. અને વાલા ભક્તો જો ભાણિયાને ગણો ને, આમ તો ભાણિયા એ કંડારી ગામના જ કહેવાય ને, તો 8 પૂરા થાય અને ગુરુજી કે 11 પૂરા કરવા છે. વાલા ભક્તો, કંડારી ગામની માતાઓને આપણે ધન્યવાદ આપવા પડે કે એને ખબર છે કે અમારો દીકરો જાય તો સાધુ થાય, તોય પોતાના દીકરાને સાધુ સાથે મોકલે છે, એનો દીકરો સાધુ થાય તો હોંશે હોંશે રજા આપે છે. એક એક દીકરા હોય અને એને પણ રજા આપી દીધી એવા કંડારી ગામમાં 2-3 દાખલાઓ છે, આપણે કેમ એને ભૂલી શકીએ? એનું કારણ અદ્ભુતાનંદ સ્વામીએ બીજ નાખ્યા છે. આ સ્વામી આવ્યા છે, પ્રાર્થના કરી છે, મહારાજ કાનમમાં સત્સંગ જામ્યો છે, ભક્તો તમારી દર્શનની રાહ જુએ છે, પ્રભુ પધારો. ભક્તોએ તમારા માટે વિવિધ પોશાક અલંકાર આભૂષણ તૈયાર રાખ્યા છે, ભક્તોને દર્શન આપો, એમની સેવાને સ્વીકાર કરો. મહારાજે કહ્યું છે, સ્વામી અમે હમણાં નહીં આવીએ, કથા ઘણી લાંબી છે, અમારાથી હમણાં એ બાજુ નહીં આવી શકાય, કારણ કે પાદરાનો સુબો હતો, એને ભગવાન સ્વામિનારાયણને પકડવા માટેનું બહુ મોટું ષડયંત્ર કરેલું. મહારાજ આવે અને મોટી ધમાલ થાય એટલે મહારાજને થયું હમણાં નથી જવું, મહારાજ નથી આવ્યા. સ્વામી આજીજી કરી, મહારાજે કહ્યું છે, હરિભક્તોએ પોશાક વસ્ત્ર અલંકાર આભૂષણ તૈયાર રાખ્યું છે, તમે મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. અમે આવીએ કે મુક્તાનંદ સ્વામી આવે સરખું છે, સંત હુને હુતે વળી સંતરે એમ શ્રીમુખે કહે ભગવંતરે. મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. સ્વામીએ કહ્યું છે, પણ મહારાજ સોનાના અલંકાર આભૂષણ તૈયાર રાખ્યા છે, એ તો સ્વામી આવે કેમ અમે સ્વામીને અર્પણ કરી શકીએ? અને ભગવાન સ્વામિનારાયણે ત્યારે છૂટ આપી છે કે સ્વામીને તમે વસ્ત્ર અમારા જેવા, અલંકાર અમારા જેવા, પૂજા અમારી જેવી સ્વામીની કરજો જાઓ. મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું છે, અમારી આજ્ઞાથી સ્વીકારજો, તમે ત્યાગી છો, તમને નથી ગમતું, પણ અમારી આજ્ઞા છે માટે આટલું તમે ધ્યાન રાખજો, ભક્તોને રાજી કરવા માટે સ્વીકારજો. મુક્તાનંદ સ્વામીને લઈને અદ્ભુતાનંદ સ્વામી વેમારડી ગામમાં આવ્યા છે. આપણા ગુરુજી કથામાં ઘણી વાર આ વાત કરે છે, મુક્તાનંદ સ્વામીને લઈને ગઢપુરથી જયારે સ્વામી નીકળ્યા છે ને, ત્યારે કંડારી ગામના રસ્તેથી સ્વામી ચાલ્યા છે, કંડારી ગામના રસ્તેથી. અને ગુરુજી તો એમ કહે છે, એ મુક્તાનંદ સ્વામી જે માર્ગ લીધો હશે ને, એમાંનો જ કોઈક માર્ગ આ ગુરુકુલ વાળી ભૂમિ હશે, એટલે મુક્તાનંદ સ્વામીની પરંપરાને આવવું પડ્યું અને ત્યાં ધૂણી ધખાવવી પડી. ત્યાં મુક્તાનંદ સ્વામીના પગલા હતા, મુક્તાનંદ સ્વામીના સાધુ આવ્યા, અને મુક્તાનંદ સ્વામીની પ્રસાદીની ભૂમિને એ સાધુએ પાછી દેદીપ્યમાન કરી. સ્વામી વેમારડી આવ્યા છે. આજે વડનું ઝાડ છે, ઝાડની નીચે હિંડોળો બાંધો છે, સ્વામીને ઝુલાવ્યા છે, ભગવાનની જેમ સોનાના અલંકાર આભૂષણ સ્વામીને પહેરાવ્યા છે. 18 દિવસ સુધી સ્વામીને રાખ્યા છે. આસપાસના કેટલાય ગામોમાંથી હરિભક્તો આવે છે, સ્વામીની આરતી કરે છે, સ્વામીને અલંકાર ધરાવે છે, સ્વામીને હિંડોળા ઉપર ઝુલાવે છે. જેમ મહારાજ સુખ આપે એમ મુક્તાનંદ સ્વામીએ સુખ આપ્યું છે. અને કંડારી ગામમાં પણ સત્સંગ રંગે ચંગે આ પ્રસંગ પછી થયો છે એમ આપણા શાસ્ત્રો કહે છે. અદ્ભુતાનંદ સ્વામીએ અદ્ભુત કામ કર્યું છે, કાનમનો સત્સંગ એમણે કરાવ્યો. અને વાલા ભક્તો, કંડારી ગામનું જૂનું મંદિર જેણે દર્શન કર્યા હોય એ બધાને ખબર છે, એ મંદિર પણ અદ્ભુતાનંદ સ્વામીનું બનાવેલું હતું. સ્વામીને કેમ તાળીઓથી ન વધાવીએ? એ મંદિર જેણે જોયું એને ખબર છે, અત્યારે તો નવું મંદિર બહુ મોટું બનાવ્યું છે, પણ એ જૂનું મંદિર, એના થાંભલાઓ, એનું સિંહાસન, એની રોનક, એ સિંહાસન ખોલ્યું એમાંથી કેટલા ચાંદીના સિક્કા નીકળ્યા, એ અદ્ભુતાનંદ સ્વામીએ મંદિર તો બનાવ્યું હતું, પણ અદ્ભુત મંદિર બનાવ્યું હતું, અદ્ભુત. આપણે મોટા મોટા આલિશાન મંદિર કરીએ છીએ, પણ એ જૂના સંતોની મંદિરની દિવ્યતા, એ ખરેખર નોંધપાત્ર દિવ્યતા હતી. અત્યારે પણ સારું કામ થયું છે, મંદિર બહુ સારું છે, ઘનશ્યામ મહારાજ બિરાજે છે ત્યાં પણ સંતો અત્યારે કાયમ માટે આપણા ગુરુકુલના જ રહે છે. જૂનું મંદિર જેને દર્શન કર્યા હોય ભૂલી ન શકે એવું મંદિર હતું.
એ મંદિરને કોઈ કમ ન ગણી શકે અત્યારની કમ્પેરિઝનમાં. કદાચ એક ડગલું આગળ નીકળે એ રજવાડી થાંભલાઓ. હે દાદા, એ મંદિર તોડ્યું થાંભલાની કિંમત જે સાંભળી હોય ને તો ખબર પડે કેવા થાંભલાઓ હતા. અને અત્યારે તો મંદિર હાચવવું પડે આપણે. વાલા ભક્તો, અદભુતાનંદ સ્વામીએ કાનમમાં સત્સંગ કરાવ્યો. સ્વામીને આ પ્રસંગમાં એ જોવાનું છે, મુક્તાનંદ સ્વામી અને અદભુતાનંદ સ્વામી બંને એક લાઈનમાં બેસનારા હતા. મહારાજના બંને દીક્ષિત હતા, ગુરુભાઈ હતા, પણ છતાં મહારાજની આજ્ઞા એ કરીને પોતાના મોટા ગુરુભાઈ એને ભગવાન તરીકે પૂજાવાના થયા. ઈર્ષ્યા છોડીને, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ છોડીને, અદેખાઈ છોડીને, એક સાધુનું જીવન કેવું હોય એને અદેખાઈ ન હોય, અને જગતના માણસને અદેખાઈ પાર નહીં. હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ હામે વાળો તો જીવવો જ ન જોઈએ. બસ અત્યારના માણસની અદેખાઈની વાત ન થાય. સ્વામીનું જીવન કેટલું સાધુતામય હતું, એક પ્રસંગ બહુ નોંધપાત્ર છે. મુક્તાનંદ સ્વામી વડોદરામાં આવ્યા, શાસ્ત્રાર્થ થયો, સ્વામી જીત્યા. વડોદરાની અંદર ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર થયો. સરકાર ગાયકવાડ મુક્તાનંદ સ્વામીનો નિત્ય સમાગમ કરવા આવે. સ્વામીના સમાગમે કરીને સયાજીરાવ ગાયકવાડ સત્સંગી થયા. અને ત્યારે એવી કથા છે, દિદ્રેક્ષા મહતી ચિત્તે વર્તતે તસ્ય મે નઘ અત એતત્વયા કાર્યમ ઇતિ ત્વામ પ્રાર્થયામ્યહમ. ગાયકવાડ સરકાર મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરે, સ્વામી તમે જે પ્રભુના ગુણગાન ગાઓ છો, જે પ્રભુના તમે સંત છો, એ પ્રભુના દર્શન કરવાની મને ખૂબ તાલાવેલી છે, માટે કંઈક કરો અને એ પ્રભુ અમારા નગરને પાવન કરે એવી કૃપા કરો. મુક્તાનંદ સ્વામીએ ગાયકવાડ સરકારે કાગળ લખ્યો છે, એ કાગળ મહારાજને મળ્યો છે, અને ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં આવ્યા છે, અને ભગવાન સ્વામિનારાયણના સમયમાં સૌથી મોટામાં મોટું ભગવાન શ્રીહરિનું સન્માન વડોદરા શહેરમાં ગાયકવાડે કર્યું છે. આ વાત પણ મુક્તાનંદ સ્વામીને લીધે હાથી ઉપર મહારાજની સવારી કાઢી છે. અત્યારે વડોદરા શહેરના રસ્તાઓ પ્રસાદીના છે, એ લક્ષ્મીવિલાસ પેલેસ પ્રસાદીનો છે, મહારાજ ત્યાં આવી ચૂક્યા છે. પણ જે કથા મારે કેવી છે એ, મુક્તાનંદ સ્વામી જીત્યા, નાથ ભક્ત તુરંત ઉપડ્યા છે ગઢપુર મહારાજને સમાચાર આપવા. મહારાજને સમાચાર મળ્યા છે, એટલો આનંદ થયો છે, સમાતો નથી આનંદ. બૂમો પાડે છે, સાકર લાવો, નાળિયેર લાવો, પતાસા લાવો, પેંડા લાવો, ખોબે ને ખોબે એક એક હરિભગત સાધુને આપતા જાય. મુક્તાનંદ સ્વામીના બે મોઢે મહારાજ વખાણ કરતા જાય. મહારાજને એમ થયું, મારા મુક્તાનંદ માટે હું શું કરી નાખું. અને અદ્ભુતાનંદ સ્વામીને બોલ્યા, સ્વામી અહીંયા અહીંયા આવો, અહીંયા આવો, તમે કાનમના રસ્તાના ભૂમિયા છો, મુક્તાનંદ સ્વામી પાસે જાઓ, કંકુનો થાળ લાવો. કંકુ એક થાળીમાં ભરીને લાવ્યા છે, એક ચાદર પાથરો. ભગવાન શ્રીહરિ કંકુમાં પગ બોળે, ચાદર ઉપર પગલા પાડે, કંકુમાં પગ બોળે, ચાદર ઉપર પગલા પાડે, 200 જોડ, કેટલા, આખી ચાદર ભરી દીધી, બધું કંકુ ખૂટવાડી દીધું, 200 જોડ પગલા ભગવાન શ્રીહરિએ પાડ્યા, ચાદર સંકેલી, અને રાજી થઈને મહારાજે અદભુતાનંદ સ્વામીને કીધું, તમે આ ચાદર લઈ જાઓ, મુક્તાનંદ સ્વામીને આપજો, અને અમારો રાજીપો સ્વામી સુધી પહોંચાડો. અદભુતાનંદ સ્વામી જાઓ તમે. અને સ્વામી ઉપડ્યા છે, એવા ઉપડ્યા, કોઈ જગ્યાએ ઉભા નથી રહ્યા, સીધા વડોદરા આવ્યા. નાથ ભક્ત સાથે છે, મુક્તાનંદ સ્વામીને ચરણારવિંદ આપ્યા છે, મહારાજનો રાજીપો દર્શાવ્યો. મુક્તાનંદ સ્વામી એટલા રાજી થયા, અદભુતાનંદ સ્વામીને ભેટી પડ્યા. અદભુતાનંદ સ્વામી પર રાજી થઈ, પેલા 200 જોડ ચરણારવિંદ હતા ને, એમાંથી એક ખૂણેથી ટુકડો કાપી 4 જોડ ચરણારવિંદ અદભુતાનંદ સ્વામીને રાજીપા રૂપે સ્વામીએ આપ્યા. મહારાજનો રાજીપો, મુક્તાનંદ સ્વામીનો રાજીપો, હરિભક્તોનો રાજીપો અદભુતાનંદ સ્વામીએ કેવો લીધો હશે. મારે આ ચરિત્ર એટલા માટે કહેવા છે, વાલા ભક્તો, આપણા જીવનમાં કોઈકનો રાજીપો જરૂરી છે. આપણા માતા પિતાને ખાતર કંઈક છોડવું પડે તો છોડી દેવું, ભગવાન અને સાધુને ખાતર કંઈક છોડવું પડે તો છોડી દેવું. હું એક નાની વાત કરીશ, રાજીપો તો જ મળે, છોડો તો, પકડો તો ન મળે. મળે પકડવામાં ક્યારેય ન મળે, મનનું ધાર્યું છોડવું પડશે.
ગઈ સભામાં આપણે ધૂન માટે વાત થઈ કે ધૂન આપણે 12 કલાક કરવાની ઈચ્છા છે. બધા હરિભક્તો જે અભિપ્રાય હોય આપજો. બધા હરિભક્તોના અભિપ્રાય આવવા મળ્યા પછી મેં પૂછાયું, ભાઈ સ્ત્રી ભક્તોને પૂછી લો એમને કોઈ સજેશન હોય તો. યોગેશ ભગત પૂછવા ગયા અને બહેનોએ ત્યારે કહ્યું કે અમે આજે કથા સાંભળી છે દાસની. દાસ એને કહેવાય જે સ્વામીના વચનને માને તે. માટે અમે તો દાસ છીએ, માટે સંતો જે નક્કી કરે તે અમને મંજૂર છે. આ કથા ત્યાં આડી બોલો. અમારી કથા અહીંયા નજીક ના આડી પણ દૂર અડી. અને નજીક તો એટલા બધા સજેશન હતા પણ પછી પુરુષો ઢીલા પડી ગયા. સ્વામી તો અમે દાસ, હવે દાસ તો અત્યારે પહેલા પણ હવે દાસ સ્વામી, હવે કરો તમે કરો ને તમે જેમ કહો એમ. વાલા ભક્તો, કોઈકને રાજી કરો, સાધુને રાજી કરો, ભક્તને રાજી કરો, નાનામાં નાના ભગવાનના ભગત હોય એને રાજી કરો. અરે મંદિરમાં કોઈક નાનો બાળક બેઠો હોય એને રાજી કરવાનું તાન રાખો. આ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે, આ પદ્ધતિ છે. વાલા ભક્તો, આજે સખી મંડળના બહેનોએ સેવા કરી છે, પૈસાની સેવા કરી, એને તો આપણે બિરદાવીએ, ચોક્કસ બિરદાવીએ. પણ એના કરતા મોટી સેવા એનો પ્રેમ છે, એ આપણને આ સિંહાસન ઉપરથી ખબર પડી જાય છે. આ સિંહાસન જે શણગાર કર્યો છે, આ તૈયાર થયું છે, એ બહેનોના પ્રેમને લીધે તૈયાર થયું છે. છેલ્લા 8-8 દિવસથી યુવાનો જે સેવા કરતા હતા, એ જેણે જોયું હોય એ જાણે. માટે વાલા ભક્તો, અદભુતાનંદ સ્વામીનું અદભુત ચરિત્ર છે. સંતોને, મહારાજને, હરિભક્તોને, નાનામાં નાના જીવને સ્વામીએ કેટલા રાજી કર્યા છે. પોતાના જીવનના એક એક સ્વભાવ છોડીને રાજી કર્યા છે. આજે સભામાં ઘણા બધા ભક્તો આવ્યા છે દૂર દેશાવરથી. અમારા ડોક્ટર આવ્યા છે, નજીક આવે છે એટલે આવવાનું નિયમ રાખજો ડોક્ટર સાહેબ, બરાબર. આજે મનસુખભાઈ પાનસુરિયા વગેરે આવ્યા છે, ઘણા બધા ભક્તો. આપણા જયભાઈ માખણવાળા, બરાબર, બહુ પ્રેમી છે. એક વાર ખાલી સંતોની કથા સાંભળી એમને એવી લગની લાગી, એવો રંગ લાગ્યો. મેં કીધું ને આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, ચમત્કાર છે. માફ કરજો, અદભુતાનંદ સ્વામીનું ચરિત્ર આગળ આવશે. મને અમેરિકામાં 2-3 વાર, ઇન્ડિયામાં પણ ઘણી વાર આ પ્રશ્ન પૂછાયો છે કે સ્વામી માતાજીવાળા એ સ્વામિનારાયણના ભગત થાય, શિવજીવાળા સ્વામિનારાયણના ભગત થાય, બીજા દેવવાળા સ્વામિનારાયણના ભગત થાય, પણ સ્વામિનારાયણનો ભગત બીજા કોઈ જગ્યાએ ગયો હોય એવો મેં એકેય દાખલો સાંભળ્યો નથી. એવું કેમ? મેં કીધું એવું એટલા માટે કે આ મહારાજ સર્વોપરી છે, સર્વોપરી. હે, આ મહારાજને એકવાર ચોટે એ પછી નથી છૂટી શકતો, એ આ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. એમના ઘરમાં તો બધા માતાજીના ભગત છે, પણ દરરોજ સાંજે 9 વાગે ને એક પણ દિવસ એના ઘરમાં એવો નથી જતો કે કથા સંતોની ન સાંભળતા હોય. ચુકાઈ ગયો હોય તો બીજે દિવસે ફોન આવી જાય, સ્વામી હવે જલ્દી મૂકી દો, કથા અપલોડ કરી દો, તમે આવતીકાલે સાંભળી લઈએ. આવો સત્સંગ છે. કેટલા ભક્તો અત્યારે બેઠા છે, મારી તમને નાની વિનંતી કે કથા દરરોજ કોન્ફરન્સમાં આવે છે, વિડીયો કોન્ફરન્સ પણ, ઓડિયો કોન્ફરન્સ પણ. વાલા ભક્તો, બધાને મારી નાનકડી ભલામણ, સાંજે કથા વાર્તા તમે સાંભળતા રહેજો. ગુરુજીએ આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ યાદ કરીને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે. ગુરુજીને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીશું અત્યારે. એમની કૃપાથી આપણે સૌ કોઈ સત્સંગના માર્ગે છીએ, મહારાજના માર્ગે છીએ. આ અદભુતાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળી આપણા જીવનને થોડું ભગવાન તરફ વાળીએ, ભગવાનને માટે કંઈક છોડતા શીખીએ. સંસાર છોડો એવું હું નથી કહેતો, પણ એટલું બધું ન છોડીએ તો કંઈક તો છોડીએ, કુટેવું છોડીએ, કંઈક વાસના હોય તો છોડીએ, કંઈક બુરી આદત હોય તો છોડીએ, એ કંઈને તો બોલ બહુ કરવાનું હોય એ છોડીએ, એ ના હોય તો કોઈને નડવાનું હોય, ઘણાને નડવાનો સ્વભાવ, ખિલ્લા જેવો, ગુલાબના છોડમાં કાંટા હોય ને એના જેવા ઘણાના સ્વભાવ, એમાં બધા આવી જાય. ઘણા વખત અમારા સાધુના પણ એવા સ્વભાવ હોય, એવો કંઈક સ્વભાવ આપણને દેખાય એને છોડીએ, ત્યારે આપણે અદભુતાનંદ સ્વામીની જેમ મહારાજને રાજી કરી શકીશું. માટે ભક્તો, આ રીતે આપણે મહારાજનો રાજીપો લઈએ. આવો 2 મિનિટ કે લીએ ભગવાનના નામની ધૂન આપણે કરીશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હાથ ઊંચા કરીને બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન.
श्री घनश्याम महाराज की जय, श्री हरे कृष्ण महाराज की जय।